પાંચ રાજ્યો અને 500 જેટલા ગામો ખુદી વરીને 7000 કિલોમીટર ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું શહીદ સમારોહ ખાતેના વિજયનગર દડવાળામાં સમાપન. આજે ગાંધી જયંતિએ વિજયનગર તાલુકાના પાલ દડવામાં 1200 શહીદોને અંજલિ અર્પીને 2 માં સગાવ આરંભાયેલી 5 રાજ્યો અને 7000 કિલોમીટર લાંબી યાત્રાનું હજારોની મેદની વચ્ચે સમાપન થયું હતું. હૈયે હૈયું ચંપાઈ એવી ભરચક જનમેદનીમાં 1000 સભા સાથે આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ સલ્તનત સામે જંગ ચડનાર આદિવાસી નેતા બિરસા મુંડાના વંશજોએ 9 ઓગસ્ટે ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રા આરંભી હતી, જે ઝારખંડ થઈ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં આવી પહોંચતા અહીં સુધી આ રાજ્યોના 500થી વધુ જનજાતિ ક્ષેત્રના ગામડાઓમાં જનજાગૃતિ લાવવા પ્રયાસ કરી 7000 કિલોમીટરની યાત્રા કાપી ગાંધી જયંતિના દિવસે સાબરકાંઠાના પાલ દડવામાં શહીદ વીરોને અંજલિ આપી એક સભાના રૂપમાં ફેરવાઈ હતી અને તે સાથે આ લાંબી યાત્રાનું આજે સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે સલ્તનતના સમર્થક સમયમાં જાગીરદારોએ ઠેકેદારોને આદિવાસી ગામોમાં લોકો પાસે કર વસૂલી માટે મોકલ્યા, પણ કોઈએ ગામોએ કર ચૂકવ્યો નહીં. એક સંપદા ખવતા તેમાં સંગઠનને સફળતા મળી હતી. તે બાદ એ સમયે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મહીકાંઠા, ડુંગરપુર, દાંતા, સાબરકાંઠા વિસ્તારના લોકો સામેલ થયા હતા. આ રેલીના કારણે ગામાછમપાડા, માદડીપટ્ટા અને ખેરવાડામાં વેઠ પ્રથા અને કરમાં થોડી રાહત આપવામાં આવી. આદિવાસી અગ્રણી મોતીલાલ તેજાવત પણ આદિવાસી આગેવાનો અને લોકો સાથે જોડાયા હતા. દડવાવ હત્યાકાંડ, મૂળ આદિવાસી દમન અને શોષણ સામે આદિવાસી સંગઠનો સક્રિય બન્યાનો સંદર્ભ આંદોલન સાથે સંકળાયેલા ક્ષેત્રમાંથી આંદોલનકારીઓ 1921થી વિરોધમાં સક્રિય રીતે જોડાયા. 1922ના પ્રારંભમાં આબુ રોડ અને સિરોહી તરફથી હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા. તે બાદ 7 માર્ચ 1922ના રોજ દડવાવ મુકામે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ખેરબમમાં પોલિટિકલ એજન્ટ દ્વારા ખેરવાડા પોલિટિકલ એજન્ટને જાણ થઈ. ખેરવાડા MBC મેવાડ ભીલ કોર્સના કમાન્ડર કંપની હથિયાર સાથે દડવાવ મુકામે આવી હતી. આદિવાસી લોકોને વિખેરાઈ જવા સૂચનાઓ આપવામાં આવી, પણ મોતીલાલ તેજાવતની ધાર્મિક અને ચમત્કારિક છાપના કારણે આદિવાસી લોકોને એવી રીતે સમજાવ્યા કે અંગ્રેજોની બંદૂકની ગોળીઓ ભમરા બની જશે અને પાણી પણ પાણી બની જવાની ભ્રામક વાતોમાં આવી. આદિવાસી સમુદાયના લોકોએ આક્રમક વિરોધ કરાયા, પ્રેરાયા અને અથડામણના ભાગરૂપે સભા ઉપર અંધાધૂંધ ગોળીબારી કરવામાં આવી અને આદિવાસી સમુદાયના લોકો જીવ બચાવવા નજીકના કૂવામાં કૂદી પડ્યા હતા. નજરે જોનારાના કહેવા મુજબ દડવાવની નદી લોહીની નદી જેવી વહી રહી હતી. આવામાં આશરે 1200 આદિવાસી સમુદાયના લોકો શહીદ થયા હતા. આ સુરક્ષા યાત્રાના હેતુ આદિવાસી સમાજમાં એકતા અને સુરક્ષાનો તેમજ દમન અને શોષણ સામે જાગૃતિ લાવવાનો હતો. આ સાથે આદિવાસી સમુદાય એક થાય અને તેમના પર થયેલા અત્યાચાર રોકવા જેવી બાબતોને લઈને આદિવાસી સમાજ દ્વારા સુરક્ષા રેલી બાદ જાહેર સભા યોજી હતી. લલિત ડામોર, JDSTV, વિજયનગર. હું રાજુ વલભાઈ, હું અને મારી ટીમ અમારા કન્વીનર કેતનભાઈને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસથી અમારા ક્રાંતિવીર બિરસા મુંડાના ગામ ઉલીહાતુ ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રા લઈને નીકળ્યા છીએ અને બિરસા મુંડાના ગામથી માટી પણ લઈને નીકળ્યા છીએ. આ માટે અમે ઠેર ઠેર દરેક જ્યાં જ્યાં અમારા ક્રાંતિવીરો છે, જ્યાં જ્યાં અમારો શિડ્યુલ એરિયા છે ત્યાં અમે વેરતા જઈને આવ્યા છીએ અને જ્યાંથી માટી પણ લેતા આવ્યા છીએ. આ યાત્રા, જેમ યાત્રાનું નામ છે, એમ આદિવાસી સુરક્ષાના મુદ્દાને લઈને નીકળી છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આદિવાસીઓ પર દેશમાં અત્યાચાર વધી રહ્યા છે, ત્યારે આદિવાસી સુરક્ષા યાત્રા કાઢવી અગત્યની હતી અને અમે આ કાઢી. આ યાત્રા આદિવાસીને સુરક્ષિત કરવા માટે 3 સંદેશ લઈને નીકળી છે. 1, તો દેશના આદિવાસીઓમાં વૈચારિક એકીકરણ આવે. 2, દેશના આદિવાસીઓની સંસ્કૃતિમાં શુદ્ધિકરણ થાય. અને 3, દેશના આદિવાસીઓની સામાજિક જાગૃતિ રાજનીતિક જાગૃતિમાં પલટાય. અમે આ 3 સંદેશ લઈને નીકળ્યા છીએ અને આજે પાલ દડવાવ જે અમારા